અમરેલી જિલ્લાના બગસરામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના એક ઉમેદવાર બિનહરીફ થયા હતા. ચૂંટણી આગામી તારીખ 7/7 રોજ વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવાર ફરજીનાબેન બોદુભાઈએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર શિલ્પાબેન માંડલિયા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આ તકે નગરપાલિકા ઉપપ્રમુખ નિતેશભાઈ ડોડિયા, ભાજપના અગ્રણી હિરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ કિરીટ જીવાણી, અમરેલી. અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણીની અંદર 6 સીટોની પેટા ચૂંટણી છે. 6 સીટ પૈકી આજે બગસરા નગરપાલિકાની વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીની અંદર કોંગ્રેસના ઉમેદવારે એમનું ફોર્મ પરત ખેંચતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ બિનહરીફ વિજેતા થયા છે. બગસરા શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમ, અમારા બગસરાના સૌ આગેવાનોની મહેનતના હિસાબે આ અમને ભવ્ય સફળતા મળી છે. સાથે સાથે આગામી દિવસોની અંદર બગસરા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી એ ભવ્ય વિજય હાંસલ કરશે બાકીની સીટોમાં, એવો પણ વિશ્વાસ અમે વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે રાજુલા તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણીઓ આવી છે, એમાં પણ ભારતીય જનતા પાર્ટી સોળે કળાએ ખીલી ઉઠશે. અમરેલી જિલ્લો એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, એ કાયમ રહેશે એવો પુનઃ વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં નદીપરા વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટી બિનહરીફ વિજેતા થયેલ છે. આજરોજ કોંગ્રેસના ફરજાનાબેન બોદુભાઈ બિલખિયાએ પોતાનું ઉમેદવારી પત્ર ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં પરત ખેંચેલ છે અને ભારતીય જનતા પાર્ટીના શિલાબેન મહેશભાઈ માંડલિયા બિનહરીફ વિજેતા થયેલ છે. હું કોંગ્રેસના ઉમેદવારને અભિનંદન આપું છું કે જેમણે શહેરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે. આવનારા દિવસોમાં બગસરાના સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળીને કામ કરશું એવી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, શહેર ભાજપના મહામંત્રી અને નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે આપ સૌને ખાતરી આપું છું.